શું આખો દિવસ મોબાઈલને મોબાઈલમાં કરતી હોય છે? એ તને નહીં સમજાય. ઇન્સ્ટાગ્રામ માર્કેટમાં શું ચાલે છે એ જોવું પડે, નહીંતર કેમ ખબર પડે કે ટ્રેન્ડ શેનો ચાલે છે? આ જો, અત્યારે આવી વોચ બહુ જ ચાલે છે. જોવા દે, મારે પણ જોવી છે. કેવી છે? લેવામાંથી યાદ આવ્યું કે રક્ષાબંધન આવે છે, તો રાખડી લઈ લીધી. મારે તો લેવાની પણ બાકી છે. લે, મારે તો રક્ષાબંધનની ગિફ્ટ પણ આવી ગઈ. અરે વાહ, રક્ષાબંધન પહેલા જ ગિફ્ટ? હા હા, મારો ભાઈ રક્ષાબંધન પર બિઝનેસ ટૂર પર ગયો છે, તો એટલા માટે એણે મને પહેલા જ ગિફ્ટ મોકલાવી દીધી છે, અને ઓનલાઈન રેક પણ મોકલાવી દીધું છે, અને એ પણ એલેન સોલીનું બેગ છે. બેગ આ વખતે તો મારે પણ રક્ષાબંધનની ગિફ્ટ આવી ગઈ છે. થોડા દિવસ પહેલા અમારે ફ્લેટ નીચે કોઈક મેડમો કંઈક સમજાવતા હતા, તો વળી મેં પણ જોયું. હા, અમારા ફ્લેટમાં પણ આવ્યા હતા. કંઈક પરીક્ષાની વાતો કરતા હતા, તો મેં પણ ધ્યાનથી સાંભળ્યું. તો નેક્સ્ટ મિરેકલ મોમ નામની કોમ્પિટિશન ડિસેમ્બર મહિનામાં છે, અને આ કોમ્પિટિશન કંઈક મધર્સ માટેની સ્પેશિયલ છે. મને આમ તો વાંચવાનો તો બહુ જ શોખ છે, પણ શું કરી, મેરેજ પછી ક્યાં ચોપડી હાથમાં લેવાય છે, અને એમાંય આ માતાજી, એ તો ક્યાં નવરી થવા જ દે છે. અને એમાંય જો વળી ચોપડી હાથમાં લઉં તો મારી સાસુને જોતું હોય એ જડી જાય, એટલે બધું સાંભળીને ઉપર આવી ગઈ. કાલે વળી મારા ભત્રીજાનો બર્થડે હતો, તો અમે હોટલમાં જમવા ગયા હતા. હું મારી ભાભીને આ મિરેકલ મોમ વિશે સમજાવતી હતી, અને આ બધી વાત મારો ભાઈ સાંભળતો હતો. તો આજે સવારે મને એક કોલ આવ્યો કે તમારું મિરેકલ મોમ માટેનું ફોર્મ ભરાઈ ગયું છે, તો આ નંબર ઉપર એક ફોટોગ્રાફ વોટ્સએપ કરી દેજો. એટલે મેં કીધું કે મેડમ, મેં તો કોઈ ફોર્મ ભર્યું નથી. હા, મને ઈચ્છા તો હતી, પણ ક્યાં ટાઈમ મળે છે, પણ મેં ફોર્મ નથી ભર્યું હજી. તો મેડમ કે રેફરન્સમાં એ કે જયભાઈનું નામ લખેલું છે, એટલે આ તો મારા ભાઈનું નામ છે. અને મેડમે એમ પણ કીધું કે ઓનલાઈન પણ ફીસ પે થઈ ગઈ છે તમારી. મેં મારા ભાઈને વિડીયો કોલ કર્યો. હેલો ભઈલા, શું કરેશ? હા બેઠો. જો, તે મારું મિરેકલ મોમ માટેનું ફોર્મ ભર્યું છે. હા બેન, કાલ રાતે જ ભર્યું. મારી ઈચ્છા તો હતી ભઈલા, પણ નવરી ક્યાં છું? નવરા તો આખી જિંદગી ક્યાં થવાના છે, નવરું થવું પડે. આપણે આપણા માટે ટાઈમ કાઢવો પડે. તું કોલેજમાં હતી ત્યારે કેટલું વાંચતી હતી, અને એક એક માર્ક્સ માટે કેટલી મહેનત કરતી હતી. આ રક્ષાબંધનમાં તે મારા માટે શું પ્રાર્થના કરી? કે ભગવાન મારા વીરાને બધું જ સુખ આપે, અને એ જે ઈચ્છે છે એને મળી જાય. હું તારી પાસે માંગું કઈ? હા હા ભાઈ, માંગને. આ નેક્સ્ટ મિરેકલ મોમ નામની કોમ્પિટિશન ડિસેમ્બર મહિનામાં છે, અને ટોટલ 5 રાઉન્ડ છે. નેક્સ્ટ મિરેકલ મોમને 1,01,000 નું ઇનામ અને બીજું ઘણું બધું છે. તો તારે મને એક પ્રોમિસ આપવાનું છે કે નેક્સ્ટ મિરેકલ મોમ તું જ બનીશ. હા હા ભાઈ, હું પૂરી મહેનત કરીશ, અને આ રક્ષાબંધને હું તને નિરાશ નહીં કરું. સારું, ચાલ ફોન રાખું, હો તારે પણ કામ હશે. હા બેન, આવજે અને પ્રોમિસ યાદ રાખજે. હા હા ભાઈ, બાય. લે, 7 વાગી ગયા, ચાલો ચાલો રસોઈ બનાવવાનું મોડું થાય છે. આ નેક્સ્ટ મિરેકલ મોમ નું ફ્લાયર કે એવું કઈ હોય તો મને પણ મોકલજે, હું રાતે આના પપ્પાને બતાવું. મારી પણ ઈચ્છા છે આમાં ફોર્મ ભરવાની. લે, તું વળી તો જો, કેમ જાણી મારા ભાઈને પૂછી પૂછીને બધું કહેતી હોય. જો, ગૂગલમાં ખાલી નેક્સ્ટ મિરેકલ મોમ આવી રીતે લખીશ ને, ત્યાં જ આવી રીતે એક ફોર્મ ખુલશે, જેમાં બધી આ ડિટેલ્સ માંગશે તારી. તો એમાં બધી તારી ડિટેલ્સ આ રીતે ભરી દેજે, અને પછી તને સામેથી જ મેડમનો ફોન આવશે કે તમારું ફોર્મ ભરાઈ ગયું છે. હા હા, સારું, ચાલો હવે રાતે કરશું. હવે રસોઈનો ટાઈમ થઈ ગયો, રસોઈ નહીં બને તો પણ મારો ચડી જશે. એલી, મારું પણ ફોર્મ ભરી નાખજે. જેથી દરેક બહેન એ જીનિયસ મધર બની શકે.